विकलांग बाळक ने ढोर मार मार्यो। खेड़ा जिल्लाना ठासराना औरंगपुर गाम खाते नसीबी बाबते विकलांग बाळक ने ढोर मार मार्यो। खेड़ा जिल्लाना ठासरा तालुकाना औरंगपुरा गामना बढ़ियादेव मंदिर पासेना फळिया में रहता चौहान अशोकभाई रमणभाईना पुत्र चौहान वनराजभाई अशोकभाई ने चिमनभाईना पुत्र साथ गणेश चतुर्थीना गणेश पधरामणीना दिवसे ढोलनी लाकड़ी वागी हती। ते बाबते विकलांग बाळक वनराजभाईना घरे जई घरमांथी बहार काढ़ी मार मारता ठीक बढ़ियादेवना मंदिर सुधी लई आव्या हता ने फळियाना लोको आ तमाम दृश्यनो तमाशो जोई रह्या हता। एक विकलांग बाळक ने चिमनभाई वाळ पकड़ीने ढोर मार मारता रह्या हता। चौहान वनराजना पिता अशोकभाई ने घटना ने जाण थता ठासरा पुलिस स्टेशने तेओ पहोंची गया हता। त्यां चिमनभाई विरुद्ध फरियाद करी पण ठासरा पुलिस द्वारा त्रण दिवस थया छता पण कोई कार्यवाही करवामां आवी नहीं। अंते मीडिया समक्ष रोष ठालवामां आव्यो। हाल विकलांग बाळक ने डाकोर रणछोड़राय बाळक हॉस्पिटल में सारवार अर्थे खसेड़वामां आव्यो छे। कालू बड़े उमरेठ। તમારું નામ શું છે ભાઈ? મારું નામ અશોકભાઈ રમણભાઈ ચૌહાણ છે। હું કટિંગ પર હતો ત્યારે હું 6 વાગે ઘરે આવ્યો તો મારા છોકરાની હાલત ગંભીર હાલત હતી। ચિમનભાઈ શંકરભાઈ મારા છોકરાને એટલી બધી હાલતમાં અહીંથી મારતો 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 એના ઘરે લઈ ગયો છે અને લઈ ગયો એટલે ડાયરેક્ટ હું છોકરાને લઈને પોલીસ સ્ટેશને ગયો। પોલીસ સ્ટેશને લઈ ગયો તો પોલીસ સ્ટેશને લઈ તો પોલીસવાળા એવું કીધું કે તું સરકારી દવાખાનામાં એને લઈ જા। સરકારી દવાખાનામાં લઈ ગયો તો સરકારી દવાખાનામાં એવું કીધું કે છોકરાને કોઈ હાલબાલ થયા નથી, છોકરાને કોઈ નુકસાન નહીં, તું ઘરે જા। હું ઘરે આવ્યો, ઘરે આવ્યો તો રાત્રે લગભગ 10-11 વાગે મારા છોકરાને ખેંચો હતો અને તોણો ચાલુ થઈ ગઈ, પણ મારા છોકરાના માથાના બાલ ઉપડી ગયેલા હતા, ગંભીર ઈજા થયેલી હતી। તો મેં તત્કાલી પોલીસ સ્ટેશન પાછો ગયો તો પોલીસવાળા મને એવું બોલ્યા કે અમારે આજે કોઈ પોલીસવાળા નવરા હે નહીં, સીએમ એક બાજુ આવે છે, અમે બંદોબસ્તમાં છીએ, અમે તો તમારા ઘરે આવીએ કે પછી તમારું સાચવીએ કે પછી છોકરાનું સાચવીએ। તો છોકરાને મેં રાતે 11 વાગે તત્કાલી જય રણછોડરાયમાં દાખલ કરી દીધો છે અત્યારે, તો આજે જય રણછોડરાયમાં દાખલ કર્યો, 27 પોલીસ હજુ ચેક કરવા આવી નથી। તમારો ધંધો શું છે? મારો ધંધો હું લાકડા કાપીને મારું ઘરનું ગુજરાન પૂરું કરું છું। ઓકે, શું નામ છે તમારું બેન? મારું નામ ગીતાબેન અશોકભાઈ। હવે તમે અહીંયા આગળ દવાખાનામાં તમારા બાળકને લઈને આવ્યા છો તો શું પ્રોબ્લેમ થયો? આ ગણપતિ લેવા ગયેલા તઈ છોકરા છોકરીઓનું ઢોલ વધારે વાગી, પેલા છોકરાનું ઓછું વાગી, તે મારા છોકરાને દોડીઓ મારે। કઈ જગ્યાએ મારી બેન? કઈ જગ્યા તે આપણે ગામમાં આવીને મારે। કોણ હતા મારનાર વ્યક્તિ? કોણ હતું મારનાર વ્યક્તિ? ચિમનભાઈ શંકરભાઈ। એટલે એમના છોકરા જોડે તમારો ઝઘડો થયેલો? તમારા છોકરાને કશું ઝઘડો નહીં થયો, અમારા છોકરાનું ઢોલ વધારે વાગતું અને એમનું ધીમું વાગતું, તે મારા છોકરાને વારું પાર નાખ્યું। તો આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરવા ગયા પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી? કાર્યવાહી કશું કરી નથી। તમે આજે એને અહીંયા ડાકોર લઈ આવ્યા છો? એટલે રગો ઉપડી એટલે અમે ડાકોર લઈ આવ્યા। શું નામ છે છોકરાનું તમારા? વનરાજભાઈ અશોકભાઈ। છોકરો અપંગ છે? અપંગ છે, ભેડે અને પગે। તો અત્યારે તમે ડાકોર રણછોડરાય હોસ્પિટલમાં લાયા છો તો સરકાર જોડે તમારી શું માંગણી છે? માંગણી એવી છે કે મારા છોકરા કાર્યવાહી કરો। કાકા કઈ વચ્ચે આવો છો તમે? આખી મગજની પત્તર પડે ઉભા રહો તમે યાર। મારું નામ નરેન્દ્ર પ્રવીણ ઝાલા છે, હું ઔરંગપુરામાં રહું છું અને હું ગણેશ ચોથના દિવસે ટ્રેક્ટર મૂકવાયેલો ત્યારે વનરાજને ચિમનભાઈ મારતા મારતા લઈ ગયેલા અને ગાળો બોલતા હતા। ચિમનભાઈ એમ કહેતા હતા કે મારા છોકરાને વનરાજે માથામાં દોડીઓ મારે તે એ બાબતે વનરાજને મારવામાં આવ્યો છે, ના પગે નહીં ચાલી શકતો। એને મારતા મારતા કઈ તરફ લઈ ગયેલા? આ તરફ બળિયાદેવ મંદિર તરફ। મોટેથી બોલજો, શું નામ છે બેન તમારું? કોકિલાબેન જસવંતભાઈ। ક્યાં રહો છો તમે? અમે તો બરિયાદી વાળા। તો આ બનાવ બન્યો ત્યારે તમે ક્યાં હતા? ઘેર જ હતા, પણ અહીંથી સાહેબ મારતા મારતા લઈ ગયા ને તે અમારા બહેના આગળ આવ્યા, તે જો રોજ વાર્તા વાર્તા મેં મેલાયા પણ મારી હતી ના મેલ્યા ને એમનું બૈરું આવીને મેલાયા। કોણ મારતા મારતા કોને લઈ ગયેલું? વંદરાગના। કોણ મારતું તું? ચિમન। શું કહેતા હતા? કે મારા છોકરાને મારે એમ કરીને તો તણી દહેડી મારતા મારતા લઈ ગયેલા એમના ઘેર બાજુ। અમારો છોકરો અપંગ છે અને મારતા મારતા એમને દહેડી મારતા મારતા લઈ જાય એમના ઘેરે।
શું નામ છે બકા તારું? હવે અત્યારે અહીંયા આગળ તને લાયા શેના માટે લાયા છે? શું કારણ થયું? એટલે શું કારણ બન્યું તું ને તને અહીંયા આગળ લઈને આવ્યા? કોને મારે તો? હા પણ કોઈ કારણ થયેલું તમારે? કોઈ અંદર અંદર ઝઘડો કેવો? કોઈ ઝઘડો વગાડ દેલા હા અને તે મને લટ્યો બને છે મારો અને પછી એમ બોલ્યો અડી ગયો તેમ બાપુ ઘેર આવી ને મારે. કેટલો માર્યો તને? બહુ માર્યો? બહુ માર્યો. શું નામ હતું એ ભાઈનું? ચિમક શંકર સરફાડી. અને એ છોકરાનું? જિગ્નેશ. તને બહુ માર્યો? તારે તારી ઘેર કોઈ હતું? કોઈ નથી. જે તને એકલાને જ માર્યો? મને એકલાને. કઈ કઈ વાગ્યું તને? અરે મેડા વાત દવા કરી તા જરી ખાલી ઘરે ગોગરો આખો જાણી પે કરી અટકે જાણી.